गुड मॉर्निंग विद्यार्थियों, कॉम्प्यूटर विषय स्टैंडर्ड 9 चैप्टर नंबर 10। विद्यार्थियों आपणे कॉम्प्यूटर में चैप्टर नंबर 10 में कट कॉपी पेस्ट फाइंड एंड रिप्लेस अंडू और रीडू आ कमांड सीखी गया हता। त्यार बाद हवे हूँ तमने फरीथी एक वक्त कमांड रिविजन कराई दू। त्यार बाद आज आपणे कट कॉपी पेस्ट सीवाय जे चैप्टर नंबर 10 में सौथी अगत्यनो टॉपिक छे के दस्तावेजनी गोठवणी, एटले के दस्तावेज में फॉर्मेटिंग करूँ, दस्तावेजना अक्षरों ने गोठवा, बराबर, ए बधी जे इफेक्ट आपवानी छे ए आज हूँ तमने बताऊँ छू। खास ध्यान राखजो। ए पहला आपणे फरीथी एक वक्त माहिती ने अगाउनू रिविजन में मूकी दईए। जो कॉम्प्यूटर विषय स्टैंडर्ड 9 चैप्टर नंबर 10, बराबर देखाय छे दरेक विद्यार्थी ने, ध्यान राखजो। जो विद्यार्थियों हवे आपणे आना पहेलाना वीडियो में चैप्टर नंबर 10 शुरू कर दीधुं हतुं, जे छे दस्तावेज में सुधारा वधारा अने दस्तावेज में गोठवणी। तो दस्तावेज में सुधारा वधारा करवा माटे एटले एडिटिंग करवा माटे आपणे एडिट मेनूनो उपयोग कर्यो हतो, अथवा एने सामे जे पण टूल्स छे, विकल्प छे, एनी शॉर्टकट कीनो पण उपयोग जोयो हतो। એ સિવાય આપણે રાઇટ ક્લિક કરીને પણ એના કમાન્ડ કરી શકીએ છીએ, અથવા તો અહીંયા ટૂલબાર, સ્ટાન્ડર્ડ ટૂલબારમાંથી પણ કમાન્ડ કરી શકીએ છીએ, બરાબર। ફટાફટ હું તમને બે ત્રણ કમાન્ડનું રિવિઝન કરાવી દઉં। ધારો કે અહીંયા મેં એક ફકરો લખ્યો છે, તે ફકરાની મારે કોપી લેવી છે, તો પહેલાં મારે એ માહિતી સિલેક્ટ કરવી પડશે। તો સિલેક્ટ કરવા માટે તમે લખાણની સામે કર્સર ફેરવશો તો પણ સિલેક્ટ થઈ જશે। હવે કોપી કરવી છે તેની શોર્ટકટ કી છે કંટ્રોલ સી। તમારે જે જગ્યાએ મૂકવું હોય ત્યાં પહેલાં તમારું કર્સર મૂકી દો અને પછી આપો કંટ્રોલ વી, તે ડેટા આવી જશે। એટલે એક ડેસ્ટિનેશન જગ્યાએ, મૂળ જગ્યાએ ડેટા રાખીને બીજી જગ્યાએ મૂકવો હોય તો કોપી પેસ્ટ, પણ મૂળ જગ્યાએથી માહિતી કાઢી નાખી અને બીજી જગ્યાએ મૂકવી છે તો આવશે કટ પેસ્ટ, બરાબર। એની શોર્ટકટ કી છે કટ માટે કંટ્રોલ એક્સ, પેસ્ટ માટે કંટ્રોલ વી, કોપી માટે કંટ્રોલ સી। ત્યારબાદ વિદ્યાર્થી આપણે જોયું ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કમાન્ડ, તો ફાઇન્ડ અને રિપ્લેસ કમાન્ડ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ એચ। મેં તમને કીધું હતું કે શોર્ટકટ કીધી જેટલું પણ કામ કરશો એટલું તમારું કામ ફાસ્ટ બનશે, બરાબર। તો તમે એડિટ મેનુમાં જઈને પણ કરી શકો છો, બરાબર। એડિટ મેનુમાં પણ ઘણા બધા ઓપ્શન્સ છે, એડિટ મેનુમાંથી પણ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કરી શકો છો, અથવા તો કીબોર્ડમાંથી પણ કંટ્રોલ એફ કી પ્રેસ કરી શકો છો, જે ફાઇન્ડ અને રિપ્લેસ માટેની છે, ખ્યાલ આવે છે, બરાબર। તો જો એમાં મેગ્નિફાયર હું ઓન કરી દઉં છું, હવે જો આ ફાઇન્ડ એન્ડ રિપ્લેસનો ડાયલોગ બોક્સ દેખાય છે। હવે તમે જે સ્પેલિંગો લખ્યા છે, જે પેરેગ્રાફ લખ્યો છે, એમાં તમારે કોઈ પણ શબ્દ શોધવો છે તો મેં અહીંયા શબ્દ શોધી નાખ્યો સોફ્ટવેર। તો આ જે શબ્દ મેં લખ્યો છે શોધવો હોય તો મેં પહેલાં સર્ચ ફોરમાં સોફ્ટવેર લખી નાખ્યું અને અહીંયા ફાઇન્ડ બટન પર ક્લિક કરીશ તો ઓટોમેટિક મારું કર્સર જુઓ જ્યાં સોફ્ટવેર લખેલું છે ત્યાં જોવા મળશે, બરાબર। જ્યાં સોફ્ટવેર લખેલું છે ત્યાં મારું કર્સર તમને જોવા મળશે। ફરી ફાઇન્ડ ઉપર ક્લિક કરીશ તો બીજી વખત મેં જ્યાં સોફ્ટવેર લખ્યું છે ત્યાં ઓટોમેટિક કર્સર જશે, અને તમે ફાઇન્ડ ઓલ કરશો તો જેટલી જગ્યાએ તમે સોફ્ટવેર લખેલું છે બધી જગ્યાએ એને હાઇલાઇટરમાં બતાવી દેશે કે તમે ચાર વખત સોફ્ટવેર લખ્યું છે, તો અહીંયા ચાર વખત સોફ્ટવેર સિલેક્ટ થઈ ગયું છે, ખ્યાલ આવે છે। હવે સોફ્ટવેરની બદલે તમારે હાર્ડવેર કરવું હોય તો રિપ્લેસ વિથમાં તમારે શું લખવું પડે, હાર્ડવેર, શું લખવું પડશે, હાર્ડવેર। ધારો કે અહીંયા હું લખું છું હાર્ડવેર, સોફ્ટવેર ના બદલે હવે આપણે કરીએ છીએ હાર્ડવેર, અને રિપ્લેસ કમાન્ડ પર ક્લિક કરું છું। તો જુઓ જે સિલેક્ટેડ જ હતું મારું બધું સોફ્ટવેર, જેટલી પણ વખત મેં સોફ્ટવેર લખ્યું તે બધું સિલેક્ટેડ હતું, અને મેં રિપ્લેસ પર ક્લિક કર્યું તો તરત કમ્પ્યુટરે કહી દીધું કે હવે ડોક્યુમેન્ટમાં ક્યાંય સોફ્ટવેર શબ્દ નથી, સોફ્ટવેરના બદલે બધા હાર્ડવેર થઈ ગયા છે, તો હવે તમારે એને યસ કરવું છે કે નો, તો આપણે ફરીથી શરૂઆત કરવી છે બિગિનિંગથી, એટલે આપણે યસ આપી દઈએ, બરાબર। હવે ક્યાંય એને સોફ્ટવેર શબ્દ મળ્યો નથી, ખ્યાલ આવશે, બરાબર। એટલે જે તમારે કમાન્ડ આપવો છે તમારી પાસે ઓલરેડી એની શોર્ટકટ કી હોય તો તમે ફાસ્ટ કામ કરી શકશો। આ સિવાય તમે કોમ્પ્યુટરમાં આવેલા જે ટૂલબાર્સ છે, મેનુબાર્સ છે, કોઈ પણ એપ્લિકેશન્સમાં એ મેનુબારનો બી ઉપયોગ કરી શકશો, અથવા એને રિગાર્ડિંગ સ્ટાન્ડર્ડ ટૂલબારનો પણ ઉપયોગ કરી શકશો, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ। તો આપણે ફાઇન્ડ એન્ડ રિપ્લેસનો કમાન્ડ જોયો, હવે અનડુ અને રીડુ, બરાબર। તો તમે જે લાસ્ટ એક્શન આપી છે એ પાછી બોલાવવા માટેનો કમાન્ડ છે અનડુ। જો મેં લાસ્ટ શું કમાન્ડ આપ્યો હતો તો કે સોફ્ટવેરના બદલે હાર્ડવેર કર્યું હતું,
तो हवे मारे हार्डवेर ना बदले पाछू सॉफ्टवेर करवु होय तो फाइंड एंड रिप्लेस मां जेने तमे करी शको छो। ए सिवाय अहींयाथी डायरेक्ट अंडू कमांड थी पण तमे करी शको छो। बराबर ख्याल आवशे। जो अहींया सॉफ्टवेर आई गयो पाछू, जे हार्डवेर हतो एना बदले शुं थई गयो सॉफ्टवेर। फरीथी मैं अंडू कमांड आप्यो एटले जे एनी पहला मैं कई एक्शन करी थी कॉपी पेस्ट नी, तो ए पेस्ट करेलो डेटा पण जतो रह्यो। एटले तमे जे लास्ट एक्शन आपी छे एने रिमूव करवा माटे अंडू, એટલે ડન કરેલું ના કરવું, એમ નાબૂદ કરું એટલે અંડુ, અને ફરી પાછું કરવું એટલે રીડુ, કંટ્રોલ ઝેડ અને કંટ્રોલ વાય એની શોર્ટકટ કી છે। આટલું ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ। તો આપણે અગાઉના વિડીયોમાં આના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરી હતી, એનું મેં તમને એક વખત રિવિઝન કરાવી દીધું છે। તમે આ બધા જ કમાન્ડ તમારા કોમ્પ્યુટરમાં કરી શકો છો, લેપટોપમાં કરી શકો છો અને મોબાઈલમાં પણ કરી શકો છો। બરાબર, હવે આગળ આપણે જોઈએ છીએ આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ। તો આજનો આપણો વિડીયો છે, તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે ફોર્મેટિંગ કમાન્ડ। ચેપ્ટર નંબર 10માં જ નવો ટોપિક છે ફોર્મેટિંગ કમાન્ડ। ફોર્મેટિંગ એટલે દસ્તાવેજમાં સુધારા કર, દસ્તાવેજને ગોઠવણી કરવી, સુધારા વધારા કરવી અને ચોક્કસ ગોઠવણી કરવી કે ભાઈ ફોન્ટ મોટા રાખીએ અથવા એને કલરફુલ બનાવીએ, બેકગ્રાઉન્ડમાં કોઈ કલર આપીએ, ફોન્ટને ડાબી બાજુ કે જમણી બાજુ ગોઠવીએ। તો આ બધી જ જે ફોર્મેટિંગની બાબત આવે છે બધું આવશે ફોર્મેટિંગ ટૂલબારમાં। બરાબર, કોઈપણ ડોક્યુમેન્ટનું સૌથી મહત્વની આ બાબત છે કે દસ્તાવેજને ફોર્મેટિંગ કરવું, યોગ્ય કલરમાં, યોગ્ય ફોન્ટ સ્ટાઇલમાં, યોગ્ય ગોઠવણીમાં દસ્તાવેજ રજૂ કરવો। તો આ બધા જ કમાન્ડ, ફોર્મેટિંગના બધા જ કમાન્ડ તમને અહીંયા ફોર્મેટિંગ ટૂલબારમાં જોવા મળશે। કયા ટૂલબારમાં? આ ફોર્મેટિંગ ટૂલબાર જેવું મારું કર્સર ફરી રહ્યું છે ત્યાં, બરાબર, જ્યાં મારું પોઇન્ટર છે માઉસનું, ધારો કે ટાઈમ્સ ન્યુ રોમન, ફોન્ટ સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, લેફ્ટ, રાઇટ, સેન્ટર અલાઇનમેન્ટ, બરાબર, આ બધી જ જે બાબતો છે વિદ્યાર્થીઓ, એ બધી જ બાબતો કહેવાશે ફોર્મેટિંગ ટૂલબાર। ત્યારબાદ જો તમારે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ નથી કરવો, તો તમે ફોર્મેટ મેનુમાં જઈને પણ આ બધા જ કમાન્ડ કરી શકો છો। બરાબર, ફોર્મેટ મેનુમાં જઈને પણ તમે આ કમાન્ડ કરી શકો છો। આ બીજી રીત થઈ કે મેનુના વિકલ્પનો ઉપયોગ કરીને તમે કમાન્ડ કરો, અથવા ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરીને તમે એ ઇફેક્ટ આપો, અથવા એની શોર્ટકટ કી બી વાપરી શકાય કીબોર્ડમાંથી। અને ચોથી રીત છે કે એના પર રાઇટ ક્લિક કરીને ઓપન થતા વિન્ડોમાંથી, આ રાઇટ ક્લિક કરીએ એટલે જે નાનકડો વિન્ડો ઓપન થાય ને એને પોપઅપ મેનુ કહેવાય। શું કહેવાશે? પોપઅપ મેનુ। તો આ પોપઅપ મેનુમાંથી પણ તમે કામ કરી શકો છો। ધારો કે તમારે ફોન્ટ બદલવા છે, તો તમે ઉદાહરણ તરીકે ધારો કે આ પહેલાં તો શું કરવું પડે, તમારે સિલેક્ટ કરવું પડે જેને ઇફેક્ટ આપી છે, જે તમારું લખાણ છે એ લખાણને ઇફેક્ટ આપવા માટે તમારે લખાણ સિલેક્ટ કરેલું હોવું જોઈએ। ધારો કે અહીંયા મારી પાસે લખાણ છે, એમાં હું પહેલી લાઇન સિલેક્ટ કરું છું કોમ્પ્યુટર। હવે એમાં અહીંયા ફોર્મેટિંગ ટૂલબારમાંથી, આ ફોર્મેટિંગ ટૂલબાર છે, એમાંથી હું પહેલાં જ ફોન્ટ સ્ટાઇલ ઉપર ક્લિક કરું છું અને અલગ અલગ ફોન્ટ મને દેખાશે, અલગ અલગ પ્રકારના ફોન્ટ મને દેખાશે, એરિયલ, એરિયલ બ્લેક, બરાબર, આરોહિણી, એ બધા ઘણા બધા ફોન્ટના પ્રકાર છે। તમને જે ફોન્ટ સારા લાગે એના પર તમે ક્લિક કરો એટલે એવા ફોન્ટ તમને તમારી સ્ક્રીન ઉપર જોવા મળશે। બરાબર, ધારો કે કર્સિવ રાઇટિંગ છે તો બ્લેક લેટર બી છે, એના પર તમે ક્લિક કરો તો જો કોમ્પ્યુટર એ રીતની સ્ટાઇલમાં આવી જશે। પછી એની હવે આ જ વસ્તુ તમારે ફોર્મેટ મેનુમાં જવાનું છે। ફોર્મેટ મેનુમાં ડિફોલ્ટ ફોર્મેટિંગ, બરાબર, ડિફોલ્ટ ફોર્મેટિંગ પર ક્લિક કરશો એટલે તમે જે લાસ્ટ એક્શન આપ્યા છે એ બધું ફોર્મેટિંગ જતું રહેશે અને ઓરિજિનલ ફોન્ટ આવી જશે। બરાબર, એટલે તમે આપેલી બધી ઇફેક્ટને રિમૂવ કરવી હોય તો ફોર્મેટ મેનુમાં જઈને આપણે શું કરવાનું છે? ડિફોલ્ટ ફોર્મેટિંગ, ખ્યાલ આવશે? ફરી જુઓ, ધારો કે મેં અહીંયાથી ટાઈમ્સ ન્યુ રોમન, એમાંથી ફોન્ટ સ્ટાઇલ આ રીતની પસંદ કરી દીધી, ફોન્ટ થોડા મોટા આપી દીધા, ફોન્ટ સાઇઝ પણ મોટી આપી દીધી, દેખાય છે કોમ્પ્યુટર શબ્દ। હવે મેં જે ઇફેક્ટ આપી કે ફોન્ટ મોટા કર્યા, ફોન્ટ સ્ટાઇલ બદલી, હવે એ ઇફેક્ટ મેને મારે રિમૂવ કરવી છે, તો એ ઇફેક્ટને રિમૂવ કરવા માટે મારી પાસે ફોર્મેટ મેનુમાં ઓપ્શન આવે છે ડિફોલ્ટ ફોર્મેટિંગ, અને એની શોર્ટકટ કી છે કંટ્રોલ એમ। શું છે એની શોર્ટકટ કી? કંટ્રોલ એમ। હવે આ જ વસ્તુ તમે કેરેક્ટર ટેબમાં જઈને પણ કરી શકો છો। જો જે તમે ફોર્મેટિંગ ટેબમાંથી કરો છો એ બધી જ વસ્તુ તમે આ કેરેક્ટરમાં, કેરેક્ટર ટેબમાં જઈને પણ કરી શકો છો। ફોર્મેટ મેનુમાં કેરેક્ટર વિકલ્પ પર તમે ક્લિક કરશો એટલે કેરેક્ટરનો આખો વિન્ડો, સબ વિન્ડો ખુલી જશે, જેમાં ફોન્ટ સ્ટાઇલ, ટાઈપ ફેસ, ફોન્ટ સાઇઝ, લેંગ્વેજ, એ બધું જ તમને જોવા મળશે। બરાબર,
હવે આ જ વસ્તુ આ ત્રીજી રીત થઈ પહેલી રીત કે તમે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરો બીજી રીત તમે ફોર્મેટ મેનુના વિકલ્પનો ઉપયોગ કરો અને ત્રીજી રીતમાં તમે એ લખાણ સિલેક્ટ કર્યા બાદ એના પર રાઈટ ક્લિક કરશો ને એટલે જે મેનુ ઓપન થાય છે એને પોપઅપ મેનુ કહેવાય એ પોપઅપ મેનુમાંથી તમે ફોન્ટ વિકલ્પ પસંદ કરો તો પણ તમને બધા જ ફોન્ટના અલગ અલગ સ્ટાઇલ જોવા મળશે આખું નવું સબ ઓપ્શન ખુલી જશે બરાબર મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું ફરીથી કે તમે જે પણ રાઈટ ક્લિક કરીને જે પણ મેનુ ખોલો છો એ મેનુના જમણી બાજુ એટલે રાઇટ હેન્ડ સાઈડ કોર્નર પર એક સ્મોલ ટ્રાયેંગલ હોય છે કાળા કલરનો ત્રિકોણ હોય છે એ ત્રિકોણનો મતલબ એવો છે કે આ વિકલ્પમાં બીજા ઘણા વિકલ્પો પણ છે એટલે કે સબ ઓપ્શન્સ પણ છે બરાબર તો તમે વિકલ્પ પર ક્લિક કરો ધારો કે મેં આ ફોન્ટ વિકલ્પ પર ક્લિક કર્યો તો ફોન્ટ વિકલ્પમાં અલગ અલગ સ્ટાઇલો હતી તો મને બાજુમાં બધી જ સ્ટાઇલો ખોલીને બતાવી દીધી એમાંથી તમને જે પસંદ પડે તમારે સિલેક્ટ કરવાનું ચૂઝ યોર ફેવરેટ સ્ટાઇલ જસ્ટ ક્લિક એના પર ક્લિક જ કરવાનું છે બીજું કંઈ જ કરવાનું નથી બરાબર ખ્યાલ આવશે તો આ બધી એની ત્રણ ચાર મેથડ આપણે ભણી ગયા કોઈ પણ એક કામ કરવા માટે હવે વિદ્યાર્થી આપણે આપણા ટેક્સ્ટબુક પ્રમાણે જોઈ લઈએ તો ટેક્સ્ટબુકમાં આપણને આખું ફોર્મેટિંગ મેનુ વિશે માહિતી સમજાય છે આ ફોર્મેટિંગ મેનુ વિશે જ તમારે સમજવાનું છે બરાબર આ બધા જ કમાન્ડ તમારે ફોર્મેટ મેનુમાં પણ આવે છે રાઈટ ક્લિકમાં પણ આવે છે પણ આપણી બુક પ્રમાણે આપણને કીધું છે કે તમે ફોર્મેટિંગ જે ટૂલબાર છે એનો અભ્યાસ કરીને આ બધી જ ઇફેક્ટ આપો તો આપણે ફોર્મેટિંગ ટૂલબારમાં જઈ રહ્યા છીએ ફોર્મેટિંગ ટૂલબારમાં પહેલું કમાન્ડ છે સ્ટાઇલ એન્ડ ફોર્મેટિંગ જો વિદ્યાર્થી આપણે જે ફોર્મેટિંગ કમાન્ડની વિશે વાત કરીએ છીએ આ ફોર્મેટિંગ ટૂલબારમાં ફરી તમને એક વખત સમજાવી દઉં અહીંયા મેં પહેલો જ કમાન્ડ હતો સ્ટાઇલ એન્ડ ફોર્મેટિંગ એના પર ક્લિક કરી છે તો કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે અલગ અલગ સ્ટાઇલ હોય છે કે તમારી હેડિંગ આપવા છે તો એના માટે હેડિંગ વન સ્ટાઇલ હેડિંગ ટુ સ્ટાઇલ હેડિંગ થ્રી સ્ટાઇલ આ બધી અલગ અલગ હેડિંગના પ્રકાર છે તમે જે સ્ટાઇલ નક્કી કરશો હેડિંગની એ પ્રમાણે તમારા અક્ષરો એટલે કે ફોન્ટ સાઇઝ વધારે કે ઓછી આવશે ધારો કે હેડિંગ વન છે તેમાં ફોન્ટ સાઇઝ મોટી આવશે હેડિંગ ટુ છે તેમાં ફોન્ટ સાઇઝ નાની આવશે હેડિંગ થ્રી છે તેમાંથી એનાથી પણ ઓછી ફોન્ટ સાઇઝ બરાબર જ્ઞાનો મતલબ છે જેમ જેમ હેડિંગના લેવલ નીચેના ક્રમમાં જાય એટલે કે બે ત્રણ ચાર તરફ જાય એમ એના ફોન્ટ સાઇઝ ફોન્ટનું કદ બદલતું જાય છે નાનું થતું જાય છે પછી ટેક્સ્ટ બોડી એટલે તમે જે રેગ્યુલર લખાણ લખો છો નોર્મલ લખાણ એને શું કહેવાય ટેક્સ્ટ બોડી ખ્યાલ આવશે તો આ રીતે તમારે કોઈ ચોક્કસ સ્ટાઇલમાં પણ લખાણ મૂકવું હોય તો એના માટે પણ છે ફોર્મેટિંગ એન્ડ સ્ટાઇલ કમાન્ડ ત્યારબાદ આપણે હમણાં જ ભણી ગયા ફરીથી એક વખત જોઈ લઈએ બીજા નંબરનું જે છે એ છે ફોન્ટ નેમ બરાબર ફોન્ટ નેમ એટલે કે તમારું જે લખાણ છે એને અલગ અલગ નામ આપીને લખવા માટે સ્ટાઇલ દર્શાવવા માટે આ ધારો કે મારું લખાણ છે તો આ લખાણમાં એક મિનિટ ઝૂમિંગ ઇફેક્ટ ઘણી થઈ ગઈ છે તમને સ્ક્રીન પ્રોપર નહીં દેખાય એટલે એ પ્રમાણે સ્ક્રીન ચેક કરજો જો હવે આ જે આપણું લખાણ છે એ લખાણમાં આપણે કોમ્પ્યુટર શબ્દ લખેલો છે હવે આ કોમ્પ્યુટર શબ્દમાં અહીંયા ફોન્ટનું નામ છે બ્લેકેડર આઈટીસી હવે એના બદલે તમે કોઈ પણ સ્ટાઇલ નક્કી કરી શકો બરાબર ધારો કે અહીંયા આગળ હું આ સ્ટાઇલ કરું છું એરિયન તો મેં કોમ્પ્યુટર શબ્દ સિલેક્ટ કર્યો તો એ બ્લેકેડર ફોન્ટ સ્ટાઇલના બદલે હવે શેમાં થઈ ગયું છે એરિયનમાં હવે જો ત્યારબાદ વિદ્યાર્થીઓ તમે ફોન્ટનું કદ બદલવા માંગો છો એટલે કે અક્ષરોને નાના મોટા કરવા માંગો છો ધારો કે હેડિંગ હોય તેમાં અક્ષરો મોટા હોય સબ હેડિંગમાં અક્ષરો નાના હોય રેગ્યુલર ટેક્સ્ટમાં એનાથી પણ નાના અક્ષર હોય તો અક્ષરો બદલવા માટે સાઇઝ બદલવા માટે અહીંયા છે ફોન્ટ સાઇઝ કયો ટૂલ આપણને આપેલો છે ફોન્ટ સાઇઝ તો ફોન્ટ સાઇઝ ટૂલ ઉપર તમે ક્લિક કરો તો તમને અહીંયા અલગ અલગ ફોન્ટની સાઇઝ બતાવશે સૌથી ઓછામાં ઓછી 6 પિક્સેલ છે ત્યાંથી લઈ અને તમે 96 સુધી આપી શકો છો આ સિવાય તમે જાતે પણ આ ફોન્ટ સ્ટાઇલમાં ક્લિક કરી અને ફોન્ટ સાઇઝ પણ આપી શકો છો ધારો કે મેં લખ્યું છે 296 સુધી તો એને આપણને ઓપ્શન આપ્યા જ છે પણ મારે 200 લાવ્યું છે ફોન્ટની સાઇઝ તો મેં 200 લખી અને એન્ટર આપ્યું તો જો 200 ફોન્ટ સાઇઝ આ રીતે આટલી મોટી આવશે
बराबर। अक्षरों को अपन जैसे कहेंगे पेज नानू चे फॉन्ट मोटा चले COMPUTER बस अक्षरों को अपाई जाए। अब जो फरी आप अँगे फॉन्ट साइज में जता रही है तो फॉन्ट साइज में मैं 200 लख्यू है जगह हमें हूँ लखू छू 500 और एंटर आपू छू तो आ 500 फॉन्ट साइज पर तमने जोवा मळशे। एक एक ज लेटर आवशे जो कारण के पेज नानू छे अने अक्षरो मोटा छे बराबर। आ रीते तो आ 500 फॉन्ट साइज छे। तमे क्यारे कोई जगह लेबल जोता हशो के धीस रिमूवर शू हियर धीस वे आ बधुं बधी ऑप्शन आवती होय छे तो एना माटेना फॉन्ट साइज छे सौथी मोटा। हवे फरीथी हूँ 500 ना बदले 800 लखू छू बराबर। तो 800 फॉन्ट साइज तमने जोवा मळशे। जो आ देखाय छे अक्षर एकदम आछो आर बराबर। स्क्रीन पर पण नाम आ एटलो मोटो थई गयो छे। कहेवानो मतलब छे के तमे अहींया अलग अलग फॉन्ट साइज आपीने तमारू काम करी शको छो। ख्याल आवशे विद्यार्थीओ। मेक्सिमम फॉन्ट साइज छे तमारे 999.9 એટલે 1000 માં 1 પોઈન્ટ ઓછો 1000 માં 1 પોઈન્ટ ઓછો એટલે આપણે એવું યાદ રાખીએ કે 999 ફોન્ટ સાઇઝ આપી શકાય 0 થી લઈને 0 એટલે કશું જ ના કહેવાય આપણે 1 ગણીએ ફોન્ટ સાઇઝ 1 પિક્સેલથી લઈને 999 સુધીની તમે આપી શકો છો રાઇટરમાં। રાઇટર સોફ્ટવેરમાં તમે ફોન્ટ સાઇઝ 1 પિક્સેલથી એટલે 1 નંબરથી લઈને 999 સુધીની આપી શકો છો એ પછીનું કોમ્પ્યુટર એક્સેપ્ટ કરશે નહીં બરાબર। તો અહીંયા 999 જે મેં આપી છે એના બદલે હવે હું કરી નાખું ફોન્ટ સાઇઝ 54। તો જો કોમ્પ્યુટર શબ્દ હવે આખો સ્પેલિંગ તમને દેખાય છે કારણ કે અક્ષરો કેવા થઈ ગયા નાના છે આપણી સ્ક્રીન પર માય એ પ્રમાણેના છે। ત્યારબાદ એની બાજુમાં છે બોલ્ડ ઇફેક્ટ એટલે અક્ષરો ઘાટા થશે। એની બાજુમાં છે ઇટાલિક બટન એટલે અક્ષરો ત્રાંસા થશે। એના પછી છે અંડરલાઈન ઇફેક્ટ એટલે જે તમે લખાણ લખ્યું છે એની નીચે લાઈન આવશે લખાણની નીચે લાઈન દોરવા માટે અંડરલાઈન ઇફેક્ટ। જનરલી આ ટાઈપ ક્યારે વપરાતી હોય છે કે જ્યારે આપણે હેડિંગ લખતા હોઈએ છીએ તો હેડિંગમાં આપણે નીચે લાઈન દોરતા હોઈએ છીએ કે ભાઈ ચેપ્ટરનું નામ લખીએ છીએ ચેપ્ટર નંબર 4 અને આપણે લખીએ લિસ્ટિંગ ટાઈપ તો એ જે નામ લખતા હોઈએ છીએ અથવા ક્રમાંક લખતા હોઈએ છીએ ક્રમાંકને વધારે હાઇલાઇટ કરવા માટે આપણે એની નીચે લાઈન દોરતા હોઈએ છીએ। ત્યારબાદ સૌથી અગત્યની વસ્તુ આવે છે ફકરાની જે ગોઠવણીનો મુદ્દો છે એ અહીંયા દર્શાવવામાં આવે છે ફકરાની ગોઠવણી। તો ફકરાની ગોઠવણી એટલે આ જે લખાણ છે અને તમારે કઈ બાજુ મૂકવું આખું આપણું આ પેજ છે જો આખું પેજ છે તો આ પેજમાં તમારે લખાણને ડાબી બાજુ દર્શાવવું જમણી બાજુ દર્શાવવું કે મધ્યમાં દર્શાવવું બરાબર। તો એ રીતે એમાં ચેન્જીસ કરવા માટે જો હવે તમને આખું પેજ દેખાશે બરાબર આખો વ્હાઇટ પોર્શન દેખાય છે જે વ્હાઇટ પોર્શન છે મારું વર્કિંગ એરિયા છે પેજ છે। હવે એમાં મેં શબ્દ કોમ્પ્યુટર સિલેક્ટ કર્યો છે। હવે આ કોમ્પ્યુટર શબ્દમાં હું અહીંયાથી કરું છું લેફ્ટ અલાઈન અલાઈન એટલે એલાઇનમેન્ટ બરાબર લેફ્ટ અલાઈન એટલે મારું લખાણ કઈ બાજુ આવે છે ડાબી બાજુ। પછી હું કરું છું સેન્ટર અલાઈન તો મારું લખાણ ક્યાં જતું રહ્યું આખા પેજના સેન્ટરમાં બરાબર। ત્યારબાદ રાઇટ એલાઇનમેન્ટ એટલે પેજની રાઇટ હેન્ડ સાઈડ આવે છે। પછી છે જસ્ટિફાય તો જો જસ્ટિફાય જ્યારે ફકરો હોય ને ત્યારે આ કમાન્ડ વાપરવાની એક વસ્તુ યાદ રાખવાની સિંગલ એક જ સ્પેલિંગ હોય અથવા એક જ હેડિંગ હોય ત્યારે આ બહુ એની ઇફેક્ટ દેખાશે નહીં। જસ્ટિફાય એલિમેન્ટ તમારે ક્યારે વાપરવાનું થશે વિદ્યાર્થીઓ કે જ્યારે તમે એક આખો ફકરો લખ્યો છે કે જેમાં ડાબી અને જમણી બંને બાજુ લખાણ જાય છે ત્યારે તમારે આ કમાન્ડ વાપરવાનો છે। જો હું એનું તમને ડિફરન્સ બતાવી દઉં જો આ લેફ્ટ એલિમેન્ટ તમને ખ્યાલ આવ્યું લખાણ ડાબી બાજુ મૂકે છે સેન્ટર એલાઇનમેન્ટ લખાણને મધ્યમાં મૂકે છે રાઇટ એલાઇનમેન્ટ લખાણને જમણી બાજુ મૂકે છે। પણ હવે આ મેં ફકરો લખ્યો છે એ ફકરાને હું સિલેક્ટ કરું છું બરાબર। હવે એ ફકરાના ફોન્ટ થોડા મોટા કરી દઉં છું જો એ ફકરાના ફોન્ટ મેં થોડા મોટા કરી દીધા હવે કદાચ તમને વંચાશે। હવે જો આ ફકરો અહીંયા ડાબી બાજુથી તો એક સળંગ લાઇનમાં જ આવે છે સરસ દેખાય છે આ ડાબી બાજુથી લેફ્ટ હેન્ડ સાઈડથી પણ રાઇટ હેન્ડ સાઈડમાં જો એક સ્પેલિંગ અહીંયા છે બીજો અંદર છે ત્રીજો બાર છે ચોથો બાર પાંચમો અંદર છઠ્ઠો અંદર તો કહેવાનો મતલબ છે વિદ્યાર્થીઓ કે રાઇટ હેન્ડ સાઈડ લખાણ એક લાઇનમાં છે ને એક ક્રમમાં નથી તો આને એક ક્રમમાં ગોઠવવું હોય તો મારે શું કરવું પડે એલાઇન જસ્ટિફાય કયો સ્વીકાર એટલે આનો જસ્ટિફાય એલાઇનમેન્ટ ત્યાં હું ક્લિક કરીશ તો જુઓ હવે વિદ્યાર્થીઓ ડાબી બાજુ અને જમણી બાજુ બંને તરફ લખાણ એક સરખું સરસ દેખાય છે। જસ્ટિફાય કમાન્ડ શું કરે છે
કે ફકરામાં વચ્ચે વચ્ચે સ્પેસ મૂકી દે છે એટલે જે જમણી બાજુ અક્ષરો અંદર બહાર દેખાતા તેની જગ્યાએ એક જ લાઈનમાં દેખાય. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? ફરીથી જુઓ, આ જ ફકરો મેં સિલેક્ટ કરેલો છે. આ ફકરાને હું લેફ્ટ એલાઇનમેન્ટ આપું છું તો જો ડાબી બાજુ એક સરખું એલાઇનમેન્ટ જોવા મળશે, જમણી બાજુ ઓડ ઇવન છે. હવે હું સેન્ટર એલાઇનમેન્ટ આપું છું તો સેન્ટર એલાઇનમેન્ટમાં ખાલી વચ્ચેનું એક સરખું દેખાશે, ડાબી અને જમણી બંને બાજુ અંદર બહાર એટલે કે ઓડ ઇવન દેખાશે. હવે હું રાઇટ એલાઇનમેન્ટ આપું છું તો રાઇટ એલાઇનમેન્ટમાં જો રાઇટ હેન્ડ સાઇડ ઇક્વાલિટી છે પણ લેફ્ટ હેન્ડ સાઇડ ઓડ ઇવન છે, એટલે જમણી બાજુ એક સરખું લેવલ છે, ડાબી બાજુ આગળ પાછળ છે. પણ બંને બાજુ મારે એક સરખું કરવું છે તો મારે યુઝ કરવું પડશે જસ્ટિફાય. તો જો આ જસ્ટિફાય કમાન્ડ છે કે જ્યાં બંને કિનારીઓ એક સરખી દેખાય છે. તો જ્યારે ફકરો હોય તો ફકરાને આપણે કયું એલિમેન્ટ આપીએ છીએ? જસ્ટિફાય. પણ અહીંયા આપણને એમસીક્યુમાં આપણે પ્રેક્ટિકલ અને થિયોરી બંને ભણવાનું છે. તો થિયોરીમાં તમને પ્રશ્ન પૂછાય કે પૂર્વ નિર્ધારિત રીતે એલાઇનમેન્ટ કયું હોય છે, તો કે લેફ્ટ એલાઇનમેન્ટ. પૂર્વ નિર્ધારિત એલાઇનમેન્ટ કયું છે? લેફ્ટ એલાઇનમેન્ટ, ડાબી બાજુનું. પૂર્વ નિર્ધારિત એલાઇનમેન્ટ આપણું લેફ્ટ એલાઇનમેન્ટ છે. લખાણને મધ્યમાં મૂકવા કયું એલાઇનમેન્ટ વપરાય છે? સેન્ટર એલાઇનમેન્ટ. લખાણને જમણી બાજુ મૂકવા કયું એલાઇનમેન્ટ વપરાય છે? રાઇટ એલાઇનમેન્ટ. લખાણને બંને કિનારીથી એક સરખું દર્શાવવા, ખાસ શબ્દો યાદ રાખજો વિદ્યાર્થીઓ, તમને પ્રેક્ટિકલ આવડતું જ હશે પણ થિયોરીમાં તમે માર્ક્સ ગુમાવશો, એટલે ખાસ પ્રશ્નો 5-3 વખત વાંચજો, એમાં આપેલા વિકલ્પો પણ વાંચજો અને પછી જવાબ લખજો. બરાબર, મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જે શબ્દોનું ગુજરાતી મિનિંગ થાય છે ઇંગ્લિશનું ગુજરાતી એ જ એનો યુઝ છે. બરાબર, હવે જસ્ટિફાય એટલે બંને બાજુ સરખું, તો લખાણને બંને છેડેથી સરખા દર્શાવવા, બંને છેડે એટલે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બોથ આર ઇક્વાલિટી, બંને બાજુથી સરખા દર્શાવવા માટે કયું એલાઇનમેન્ટ વપરાય? તો એમાં એલાઇનમેન્ટ આવશે જસ્ટિફાય. ખ્યાલ આવે છે? અને આ દરેક એલાઇનમેન્ટની શોર્ટકટ કી પણ છે, આપણે શોર્ટકટ કી યાદ રાખવાની છે. જુઓ, લેફ્ટ એલાઇનમેન્ટ માટે કંટ્રોલ એલ, સેન્ટર એલાઇનમેન્ટ માટે કંટ્રોલ ઈ, રાઇટ એલાઇનમેન્ટ માટે કંટ્રોલ આર અને જસ્ટિફાય એલાઇનમેન્ટ માટે કંટ્રોલ જે. કંટ્રોલ કી દબાઈ અને જે પ્રેસ કરશો, જે કેરેક્ટર કીબોર્ડમાંથી, એટલે જસ્ટિફાય એલાઇનમેન્ટ થઈ જશે. બરાબર, ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? ખાસ ધ્યાન રાખજો. બરાબર, અત્યારે આપણે ફોર્મેટિંગ ટૂલબારથી આ બધા જ કમાન્ડ શીખીએ છીએ, પછી એડિટ મેનુમાં, પછી આપણે ફોર્મેટ મેનુમાં બી આના બધા વિકલ્પો જોવાના જ છે અને એની શોર્ટકટ કી પણ છે, જે સાથે સાથે આપણે જોતા જ રહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળ આવે છે ફોર્મેટમાં નંબરિંગ ઓન ઓફ. નંબરિંગ ઓન ઓફ મતલબ તમે જેટલી પણ લાઇન્સ લખી છે, લાઇનને તમારે નંબર કરવું છે કે ભાઈ આ પહેલી લાઇન, આ બીજી લાઇન, આ ત્રીજી લાઇન, આ ચોથી લાઇન. તમે કોમ્પ્યુટરમાં લખતા લખતા જ્યાં એન્ટર કી આપો, એટલે એન્ટર કી આપો એનો મતલબ કે આ નવી લાઇન છે. એન્ટર મીન્સ ન્યૂ લાઇન. બરાબર, ઘણાને એવી આદત હોય કે એક લાઇન લખીને એન્ટર આપીને બીજી લાઇન લખવાની, ફરી એન્ટર આપીને ત્રીજી લાઇન લખવાની. ના, તમે એન્ટર આપશો એટલે એ નવી નવી લાઇન ગણાશે, ફકરો ગણાશે નહીં. તમારે કન્ટિન્યુઅસ ટાઈપ જ કરવાનું હોય છે, કોમ્પ્યુટર ઓટોમેટિક શબ્દોને નીચે લેતું જાય છે નવી નવી લાઇનમાં. તો તમે એન્ટર આપ્યા વગર જે કન્ટિન્યુઅસ બાબત લખો છો એને ફકરો કહેવાય છે, પણ તમે વચ્ચે વચ્ચે જે એન્ટર આપીને લખો છો એને લાઇન કહેવાશે. તો તમે કેટલી લાઇન લખી છે એ બધી માહિતી તમારે મેળવી છે અને તમારે નંબર આપવા છે, લાઇનને ક્રમ આપવો છે. તો અહીંયા આપણી પાસે કમાન્ડ આવે છે નંબરિંગ. જો કર્સર હું સૌથી ઉપર મૂકી દઉં છું અને અહીંયા હું જોઉં છું નંબરિંગમાં. તો જો જ્યાં મારું કર્સર હતું ત્યાં એક નંબર એને આપી દીધો. બરાબર છે, ફરી એક વાર જુઓ. ધારો કે હવે હું બે લાઇન સિલેક્ટ કરું છું, કોમ્પ્યુટર અને સ્ટાન્ડર્ડ લાઇન, આ બે લાઇન મેં સિલેક્ટ કરી. હવે હું નંબરિંગ ટેબમાં ક્લિક કરીશ તો જો એક અને બે, બે નંબર એને આપી દીધા. બરાબર છે, તો મેં કેટલી લાઇન લખી છે? બે લાઇન લખી છે. હવે આ ઇફેક્ટ કાઢવી હોય તો કંટ્રોલ ઝેડ, તો ઇફેક્ટ જતી રહેશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? કહેવાનો મતલબ છે કે તમારે જે પણ કમાન્ડ આપવા છે એના પહેલાં માહિતી સિલેક્ટ કરેલી હોવી જોઈએ. જો માહિતી સિલેક્ટ કરેલી નહીં હોય, લખાણ સિલેક્ટ કરેલું નહીં હોય, તો કોઈ જ ઇફેક્ટ આવશે નહીં. હવે આપણે નંબરિંગ નથી કરવા. બરાબર, 1 2 3 નંબર આપણે આપ્યા. જુઓ,
જેવો અહીંયા નંબરિંગ ટેબ ખોલીશ ને, ધારો કે હવે હું ફકરો સિલેક્ટ કરું છું અને અહીંયાથી નંબર પ્રેસ કરું છું, તો જો આ એક જ ફકરો છે એટલે એને એને શું બતાવ્યું, વન નંબર. શું બતાવે છે મને? વન નંબર. હવે જેવું મેં નંબરિંગ ઉમેર્યું એટલે કે નંબર ઉમેર્યા, એવું તરત અહીંયા એક નાનું ટૂલબાર એક્ટિવ થઈ ગયું, જે છે બુલેટ્સ એન્ડ નંબરિંગ ટૂલબાર. કયું ટૂલબાર? બુલેટ્સ એન્ડ નંબરિંગ ટૂલબાર. બરાબર, તમે જે વિકલ્પ પસંદ કરો છો એને લગતા ટૂલબાર ઓટોમેટિક તમારી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી જાય છે. અને એ ટૂલબારમાં ઘણા બધા વિવિધ ઓપ્શન હોય છે. ધારો કે આપણે નંબરિંગ ટૂલબાર લીધું, હવે એમાં તમારે નંબર સેટ કરવા છે, બરાબર, રીસેટ કરવું છે, તો એની પણ વ્યવસ્થા છે. એની અલગ અલગ તમારે સ્ટાઇલ મૂકવી છે કે જો 1 2 3 આ રીતે રોમનમાં 1 2 3 સ્ટાઇલ લેવી છે, ABCD સ્ટાઇલ આપી છે, તમારે અલગ અલગ સ્ટાઇલ આપવી હોય તો તમે આ નંબર ફોર્મેટના વિકલ્પમાં જઈને સ્ટાઇલ સિલેક્ટ કરી શકો છો. ધારો કે મેં ફર્સ્ટ સ્ટાઇલ સિલેક્ટ કરી અને ઓકે આપ્યું, તો જો અહીંયા તમને એવી ઇફેક્ટ જોવા મળશે. આઈ ગઈ? ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? કહેવાનો મતલબ છે કે તમે જે કમાન્ડ કરશો ને એ કમાન્ડને લગતા ટૂલબાર અહીંયા એક્ટિવ થઈ જશે. હવે ધારો કે મારે નંબર નથી આપવા, પણ એના બદલે મારે બુલેટ્સ આપવા છે, કોઈ ચિહ્ન આપવા છે, તો બુલેટ્સ પર ક્લિક કરો. તો જો અહીંયા એક નાનકડું ટપકું આવી ગયું ફકરાની શરૂઆતમાં, આ જે નાનું ટપકું દેખાય છે એ છે બુલેટ્સ. આપણે પણ એવું કરીએ છીએ કે ભાઈ નવા નવા મુદ્દા આપતા હોય તો એને ક્રમ નથી આપતા, પણ એના બદલે એની આગળ એરો સાઇન બનાવીએ છીએ, અથવા સ્ટાર બનાવીએ છીએ, અથવા ડોટ કરીએ છીએ, બરાબર, અથવા હવે તો બધા સ્માઈલી ફેસ બી બનાવે છે નવો નવો મુદ્દો આવે એટલે. તો કહેવાનો મતલબ છે વિદ્યાર્થીઓ, એ ટોપિકને મુદ્દાને અલગ પાડવા માટે એની આગળ આપણે કોઈ ચિહ્ન મૂકીએ છીએ, તો એ ચિહ્ન શું કહેવાશે? બુલેટ્સ. શું કહેવાશે? બુલેટ્સ. તો તમે બાય ડિફોલ્ટ આ વર્તુળનું બુલેટ છે, પણ એ સિવાય તમે અહીંયાથી અલગ અલગ બુલેટ સ્ટાઇલ પણ લઈ શકો છો. જો આ અલગ અલગ બુલેટ સ્ટાઇલ છે, એરો બી તમે મૂકી શકો, આવું ટ્રાયંગલ બી મૂકી શકો, આવી ક્રોસ સાઇન પણ મૂકી શકો, ટિકમાર્ક પણ મૂકી શકો, ચતુષ્કોણ પણ મૂકી શકો. તમને જે સ્ટાઇલ પસંદ પડે એ સિલેક્ટ કરીને શું કરવાનું છે? ઓકે. તો જો એવી સ્ટાઇલ તમને સ્ક્રીન પર જોવા મળશે. ખ્યાલ આવે છે? બરાબર, તમે જે વિકલ્પ પસંદ કરો છો ને એ વિકલ્પને લગતા સબ ઓપ્શન, સબ વિકલ્પો કોમ્પ્યુટર જાતે જ ખોલી દે છે. એમાંથી પણ તમને જે યોગ્ય લાગે એ સ્ટાઇલ તમે નક્કી કરી શકો છો. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો અહીંયા આપણે ફોન્ટ ટાઈપ, ફોન્ટ સાઇઝ, બુલેટ્સ એટલે સોરી ફોન્ટ ટાઈપ એટલે કે ફોન્ટ નેમ, ફોન્ટ સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અન્ડરલાઇન, લેફ્ટ એલાઇનમેન્ટ, સેન્ટર એલાઇનમેન્ટ, રાઇટ એલાઇનમેન્ટ, જસ્ટિફાઈ એલાઇનમેન્ટ, નંબર ટેપ અને બુલેટ સ્ટેપ, આ બધા વિશેની ચર્ચા કરી અને એને તમને મેં પ્રેક્ટિકલ બી બતાવ્યું. તમે જે વિકલ્પ ઓપન કરશો ને એને રિગાર્ડિંગ ખુલી જશે. ધારો કે મેં બુલેટ સ્ટેપ પર ક્લિક કરી હતી, બરાબર, જેને ક્રમબદ્ધ યાદી કહેવામાં આવે. ક્રમબદ્ધ યાદી એટલે ઓર્ડરવાળી. તમે નંબર આપો એટલે 1 2 3 ક્રમ આવી જાય, તો એને ઓર્ડરિંગ લિસ્ટ, ક્રમબદ્ધ યાદી કહેવાય. તમે ક્રમ નથી આપતા એની, એના બદલે તમે કોઈ ચિહ્ન મૂકો છો, બુલેટ્સ મૂકો છો, તો એને અક્રમિક યાદી કહેવાય કે ભાઈ ચિહ્ન મૂક્યું છે પણ ક્રમ આપ્યા નથી. બરાબર, ફરી એક વાર બુલેટ્સ એન્ડ નંબરિંગનું બતાવી દઉં, આ ઘણું અગત્યનું છે. જો પહેલાં હું મારું જે ફકરો છે ને એની કોપી લઈ લઉં છું. 2-3 વખત મેં સિલેક્ટ કર્યું છે, કંટ્રોલ સી, કંટ્રોલ વી, કંટ્રોલ વી. બરાબર, તો અહીંયા તમને 3 ફકરા હવે દેખાશે. બરાબર, વચ્ચે હું એન્ટર આપી દઉં એટલે તમને આવી જાય. આ 3 ફકરા દેખાય છે. બરાબર, હવે આ 3 ફકરામાં, આ 3-3 ફકરામાં હવે આપણે એવું કરીએ છીએ, આ 3 ફકરાને હું સિલેક્ટ કરી દઉં. સિલેક્ટ કર્યા બાદ ફોર્મેટિંગ ટૂલબારમાં હું જોઉં છું નંબર ટેબ પર. નંબર એની શોર્ટકટ કી છે F12, એટલે તમે કીબોર્ડમાંથી F12 વાપરીને બી કામ કરી શકો. નંબર ટેબમાં ગયા,
એટલે ઓટોમેટિક જો અહીંયા 1 2 3 નંબર બતાવી દીધા જ્યાં તમે એન્ટર આપ્યું છે ને એ પણ લાઈન ગણાય મેં તમને પહેલા જ કીધું કે તમે કીબોર્ડમાંથી એન્ટર કી આપશો ને એટલે એન્ટર ને પણ કમ્પ્યુટર એક લાઈન ગણે છે એટલે જો જ્યાં મેં એન્ટર આપ્યું હતું ને ત્યાં 3 નંબર 4 નંબર એને આપી દીધા હવે મારે નંબર ટેબમાં જઈ અને છેલ્લું બટન છે બુલેટ નંબર સ્ટાઇલ એમાં નંબરિંગ પર હું ક્લિક કરું અને નંબરિંગમાંથી મારે આ રીતની સ્ટાઇલ જોઈએ છે બ્રેકેટ કરેલી 1 2 3 નંબર ઓકે આપું છું તો જો એવી સ્ટાઇલમાં તમને જોવા મળશે 1 નંબર 2 નંબર 3 અહીંયા 2 નંબરમાં ખાલી બતાવે છે કારણ કે મેં ત્યાં એન્ટર આપ્યું તો એન્ટર આપો એટલે નવી લાઇન તો ગણાય એટલે લાઇનને નંબર તો કમ્પ્યુટર આપશે જ જો તમારે કાઢી નાખવો હોય તો કર્સર એની પાછળ રાખી અને બેકસ્પેસ આપી દેવાનું શું કરવાનું બેકસ્પેસ બેકસ્પેસ એટલે 2 નંબર ભૂસાઈ જશે અને ઓટોમેટિક 3 નંબર શું થઈ જશે 2 નંબર ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ તો આ થઈ ક્રમિક યાદી ફરી એક વખત હું આને સિલેક્ટ કરી લઉં હવે મારે નંબર નથી આપ્યા એની જગ્યાએ કોઈ ચિહ્ન મૂકવા છે તો ફરી ફોર્મેટ મેનુમાં આપણે જઈશું ફોર્મેટ મેનુમાંથી હું વિકલ્પ લઉં છું બુલેટ્સ જેની શોર્ટકટ કી છે શિફ્ટ F12 કઈ છે શોર્ટકટ કી શિફ્ટ F12 આ બુલેટ્સમાં આપણે બુલેટ્સ એન્ડ નંબરિંગ પર ક્લિક કરીએ છીએ અને એમાં ફરીથી બુલેટ્સ પર ક્લિક કરી એટલે અલગ અલગ સ્ટાઇલ આવશે એમાંથી તમને જે સ્ટાઇલ પસંદ પડે એ સ્ટાઇલ તમે સિલેક્ટ કરી શકો છો ધારો કે મને આ એરો સ્ટાઇલ પસંદ છે તો હું આ એરો સ્ટાઇલ સિલેક્ટ કરી અને ઓકે આપી દઉં તો જો મારા ફકરાની આગળ એ એરો ચિહ્ન તમને દેખાશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ બરાબર તો આને કહેવાય અક્રમિક યાદી એટલે કે જેમાં ચિહ્ન હોય ક્રમાંક ના હોય ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ કે આનું તો આ બુલેટ્સ એન્ડ નંબરિંગની આપણે ચર્ચા કરી જેમાં તમે તમારી રીતે કોઈ ચોક્કસ પ્રકારની યાદીમાં એટલે કે લખાણમાં તમે ડેટાને માહિતીને નંબર આપી શકો છો અથવા માહિતીમાં કોઈ ચોક્કસ તબક્કા અથવા તો બુલેટ્સ પણ મૂકી શકો છો એ બુલેટ્સને બદલવા માટે આ બુલેટ્સને બદલવા માટે તમારે અહીંયાથી બુલેટ્સ એન્ડ નંબરિંગનો જે સબ વિકલ્પ છે એના પર ક્લિક કરવાની અને તમે આમાં ચેન્જીસ કરી શકો છો હવે વિદ્યાર્થીઓ આ જે ટૂલબાર ઓપન થાય છે ને એ ઘણું જ મહત્વનું છે જુઓ હવે એનો મહત્વ શું છે એ હું તમને સમજાવું કે તમારે કોઈ ફકરાને ઉપર નીચે અપ કે ડાઉન લઈ જવું ને તો પણ તમે કરી શકો જુઓ હું અહીંયા અપ એરો પર ક્લિક કરું છું મૂવ અપ તો એક સ્ટેપ ઉપર જશે મૂવ ડાઉન તો એક સ્ટેપ નીચે જશે પણ હવે આમાં એવું થાય કે મારો પહેલો મુદ્દો પહેલા મુદ્દાનો પહેલો ટોપિક એટલે કે 1.1 જે આપણે ઇન્ડેક્સમાં જોઈએ છીએ બરાબર પછી ફરીથી પહેલો જ મુદ્દો એનો બીજો ટોપિક એટલે 1.2 તો આ રીતે લિસ્ટની અંદર સબ લિસ્ટ બનાવવું છે જેને નેસ્ટેડ લિસ્ટ કહેવાય લિસ્ટની અંદર સબ લિસ્ટ બનાવવું છે જેને નેસ્ટેડ લિસ્ટ કહેવાય તો એવી ફેસિલિટી પણ રાઇટર સોફ્ટવેરમાં છે બરાબર તો એ કેવી રીતે કરશો તો હું તમને સમજાવી દઉં જો આપણે એક લિસ્ટ બનાવી દઈએ નીચે નવા પેજ પર મારું કર્સર મેં લખાણની નીચેના ભાગમાં રાખ્યું છે આ નવા પેજ ઉપર હું પહેલા લઉં છું સોફ્ટવેર મેં કયો સ્પેલિંગ લખ્યો સોફ્ટવેર હવે સોફ્ટવેરમાં હું લખું છું ઓપરેટિંગ સિસ્ટમ પછી હું બીજો સ્પેલિંગ લખું છું હાર્ડવેર અને હાર્ડવેરમાં હું લખું છું મોનિટર અથવા કીબોર્ડ તમારે જે લખો હવે આને પહેલાં મેં સિલેક્ટ કરી લીધું ચાર લાઈન ફોન્ટ થોડા મોટા કરી દઉં એટલે તમને પ્રોપર દેખાય જો અહીંયા વિદ્યાર્થી મેં લખ્યું છે સોફ્ટવેર એનું ઉદાહરણ છે ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા મેં લખ્યું છે હાર્ડવેર એનું ઉદાહરણ છે મોનિટર પણ હવે સોફ્ટવેર મારો પહેલો ટોપિક છે તો સોફ્ટવેરમાં મારે ક્રમ આપવો છે 1 ઓપરેટિંગ સિસ્ટમ એ મારો બીજો ટોપિક છે તેમાં ક્રમ એટલે પહેલા જ ટોપિકનો બીજો મુદ્દો છે એટલે એમાં મારે ક્રમ આપવો છે 1.1 એટલે કે આ મેઇન હેડિંગ છે આ એનું સબ હેડિંગ છે એવી જ રીતે હાર્ડવેર મારો બીજો ટોપિક છે અને મોનિટર એ એનો સબ ટોપિક છે ખ્યાલ આવે છે તો આવી રીતે મેઇન ટોપિક અને સબ ટોપિકને અલગ રીતે મારે દર્શાવવું છે કે ભાઈ પહેલામાં એક નંબર આવે બીજામાં 1.1 નંબર આવે તો આ બાબતને કહેવાશે નેસ્ટેડ યાદી નેસ્ટેડ લિસ્ટ તો એવું કામ પણ આપણે રાઇટર સોફ્ટવેરમાં કરી શકીએ છીએ
जो एना माटे पहला तो मैं लखाण रेग्युलर लखी काढ़ू एने सिलेक्ट कर दीधु त्यारबाद हूँ फॉर्मेटिंग टूलबार में जाइ बुलेट्स एंड नंबरिंग में तो जो नंबरिंग ऑटोमेटिक आ गया एक बे त्रण ने चार चार लाइन लखी दी एट त्यारबाद बुलेट्स एंड नंबरिंग जो सब फॉर्मेटिंग टूलबार ओपन थाय कर्सर बे नंबर पर राखीश अने अहीं डिमोट वन लेवल सब ऑप्शन सब पॉइंट बराबर सब पॉइंट नामना विकल्प पर क्लिक करीश एटले जो अहीं थई गयो वन नो वन चलावे छे हवे एनु भी सब पॉइंट करवो होय तो जो एक एक स्टेप अंदर जाय छे चलावे छे विद्यार्थीओ तो आ रीते वन बाय वन स्टेप तमारे खसेडवू होय तो पण तमे काम करी शको छो आ पहेलो पॉइंट एनो सब पॉइंट હવે એ જ રીતે હું ત્રણ નંબર પર ક્લિક રાખી અને એને સબ પોઈન્ટ બનાવીશ તો જો આ મારો બીજો મુદ્દો અને એનો પહેલો પોઈન્ટ ખ્યાલ આવે છે પહેલા મુદ્દાનો પહેલો પોઈન્ટ બીજા મુદ્દાનો પહેલો પોઈન્ટ તમે આ સબ વિકલ્પ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક એ ચેન્જીસ જોવા મળશે હવે અહીંયા ઓપરેટિંગ સિસ્ટમ જે મેં લખ્યું છે હવે એ ઓપરેટિંગ સિસ્ટમમાં જો હું એક બીજી લાઈન ઉમેરી દઉં ऑपरेटिंग सीस्टम पची एंटर आपू छू अने त्यां लखू छू वेब ब्राउजर जे आपणे इंटरनेट वापरीए छीए बराबर तो जो सॉफ्टवेर में ऑपरेटिंग सीस्टम पहलो मुद्दो अने वेब ब्राउजर बीजो मुद्दो एवी ज रीते हार्डवेर ए मारो बीजो मुद्दो छे एनो पहलो पॉइंट छे मॉनिटर अने बीजो पॉइंट हूँ लखी नाखू कीबोर्ड ख्याल आवे छे तो आ रीते सब लेवल बनावा माटे पण तमे राइटर सॉफ्टवेर नो उपयोग करी शको छो जेने नेस्टेड यादी कहेवामां आवे छे ख्याल आवशे विद्यार्थीओ तो आज आटले सुधी राखीए छीए आजना आपणे विडियोमां आपणे फॉर्मेटिंग टूलबारमां फॉन्ट स्टाइल फॉन्ट नेम फॉन्ट साइज बोल्ड इफेक्ट इटैलिक इफेक्ट अंडरलाइन इफेक्ट एलाइनमेंट लेफ्ट एलाइनमेंट सेंटर एलाइनमेंट राइट अने एलाइनमेंट जस्टिफाई विशे भण्या આ સિવાય બુલેટ્સ એન્ડ નંબરિંગ વિશે પણ માહિતી મેળવી બુલેટ એન્ડ નંબરિંગમાં લિસ્ટિંગ ટેબ વિશે માહિતી મેળવી જેમાં નેસ્ટેડ લિસ્ટની પણ માહિતી મેળવી આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ તમે અત્યાર સુધીમાં આવતા કમાન્ડ્સનું એકવાર પ્રેક્ટિસ કરી લેજો અને શોર્ટકટ કી તૈયાર કરજો